જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના દરેક વિદ્યાર્થીનું આ વોટ્સઅપ ગ્રુપમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9માં વિષય કમ્પ્યુટર, જેમાં પાઠ 2 કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ, જેમાં આપણે અગાઉના પીરિયડમાં કમ્પ્યુટરનો ઇતિહાસ, એનિયાક અને હાર્ડવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ અને સોફ્ટવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ, જેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનો ટૉપિક છે સોફ્ટવેરના પ્રકાર. જોઈએ આપણે સોફ્ટવેરના પ્રકાર. કમ્પ્યુટર સોફ્ટવેરને કમ્પ્યુટરનો આત્મા ગણી શકાય, કારણ તેના વિના કમ્પ્યુટર કોઈપણ કાર્ય કરી શકતું નથી. કે કમ્પ્યુટરમાં જે સોફ્ટવેર છે એ કમ્પ્યુટરનો એક આત્મા છે એ ગણી શકાય, કારણ કે ભાઈ તેના વગર છે કોઈ કાર્ય છે એ કરી શકાતું નથી. જો કમ્પ્યુટરમાં સોફ્ટવેર ન હોય તો કોઈપણ કાર્ય, કોઈપણ પ્રોગ્રામ છે જેમાં કામ કરી શકાતું નથી. એટલા માટે કમ્પ્યુટરનો જે સોફ્ટવેર છે એ આત્મા ગણવામાં આવે છે. સોફ્ટવેર એ કમ્પ્યુટર હાર્ડવેર અને ઉપયોગકર્તા વચ્ચે એક સેતુ છે. કે સોફ્ટવેર અને કમ્પ્યુટર જે હાર્ડવેર અને ઉપયોગકર્તા, એટલે ઉપયોગકર્તા કોણ, એટલે કે આપણે, બંને વચ્ચે એક સેતુ છે. સોફ્ટવેર એ કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટરને આપેલા ડેટા અને સૂચનાઓનો વ્યવસ્થિત સંગ્રહ કરે છે. સોફ્ટવેરના ઘટકોમાં ડેટા, સૂચનાઓ અને સોફ્ટવેર વિશેના દસ્તાવેજ, એટલે કે સોફ્ટવેરના કાર્યો, જે બાબતનું જે વિગતવાર લેખિત વર્ણનનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સોફ્ટવેરના મુખ્ય છે બે પ્રકાર છે, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. તો સૌપ્રથમ આપણે જોઈશું સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને કમ્પ્યુટર હાર્ડવેર તથા ધંધાકીય વિનિયોગ સોફ્ટવેર, જે એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચેનું એક સેતુનું છે, કામ કરે છે. કમ્પ્યુટરનું યોગ્ય રીતે બુટિંગ કરવું, ચાલુ કરવું, મેમરીનું સંચાલન કરવું, સેકન્ડરી મેમરીમાંથી પ્રાઇમરી મેમરીમાં ડેટાનો માર્ગ કરવો, પ્રિન્ટર તથા અન્ય સ્ત્રોતોનું છે સંચાલન વગેરે જેવા આ મહત્વ કાર્ય છે સિસ્ટમ સોફ્ટવેર કરે છે. કે સિસ્ટમ સોફ્ટવેરનું કાર્ય શું, કે કમ્પ્યુટરને યોગ્ય રીતે બુટિંગ કરવું, એટલે કે ચાલુ કરવું, ત્યારબાદ મેમરીનું સંચાલન કરવું અને સેકન્ડરી મેમરીમાંથી પ્રાઇમરી મેમરીના ડેટાથી માર્ક્સ કરવો, ત્યારબાદ પ્રિન્ટર તથા અન્ય સ્ત્રોતોનું સંચાલન છે, આ વગેરે જે મહત્ત્વના કાર્ય છે એ સિસ્ટમ સોફ્ટવેર છે કરે છે. આગળ જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ જેવી કે ડોઝ, વિન્ડોઝ, લિનક્સ, આ વગેરે સિસ્ટમ સોફ્ટવેરના છે ઉદાહરણ છે. જે ડોઝ, વિન્ડોઝ અને લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે. ટ્રાન્સલેટર પ્રોગ્રામ જેવા કે કમ્પાઇલર, ઇન્ટરપ્રિન્ટર, આ વગેરે પણ સિસ્ટમ સોફ્ટવેરના છે ઉદાહરણ છે. તમામ સિસ્ટમ સોફ્ટવેરની કાર્યપદ્ધતિ છે અલગ અલગ હોય છે. જેમ કે કમ્પાઇલર જે પ્રોગ્રામિંગ ભાષા, જે લખાયેલા જે સોર્સ કોડ છે, એકસાથે કમ્પ્યુટરની અન્ય ભાષામાં જે દ્રિંકી ભાષામાંથી રૂપાંતર કરે છે. ત્યારબાદ મળેલ રૂપાંતરિત કોડનો જે અનુકૂળતા ઇચ્છિત પરિણામથી મેળવવામાંથી અમલ કરી શકાય છે. જ્યારે ઇન્ટરપ્રિન્ટર સોર્સ કોડની એક પછી એક લીટીને જે ટાર્ગેટ કોડમાં રૂપાંતર કરીને તેના અમલ વડે તરત જ પરિણામ તૈયાર કરે છે, એટલે કે આપણને પરિણામ આપે છે. ઇન્ટરપ્રિન્ટર સોર્સ પ્રોગ્રામની એક પછી એક લીટીનું રૂપાંતર કરતા હોવાથી તે ફક્ત એક જ લીટી ઉપર કેન્દ્રિત કરી શકે છે અને આ કારણે આખા સોર્સ કોડનું જે પૃથ્થકરણ કરવું એ શક્ય નથી. સામાન્ય રીતે કમ્પાઇલર કરતાં છે ઇન્ટરપ્રિન્ટર છે કેવા છે, ધીમા છે. તો આથી સિસ્ટમ સોફ્ટવેર. ત્યાર પછી છે એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એ કમ્પ્યુટર સૂચનાઓનો સેટ, એટલે કે પ્રોગ્રામ છે, જે ઉપયોગ કરતા, એટલે કે આપણે કોઈપણ વિનિયોગ લગતા ચોક્કસ કાર્ય કરવાની છે એ સવલત પૂરી પાડે છે. દાખલા તરીકે MS ઓફિસ છે, વર્ડપેડ છે, એક્સેલ છે, પાવરપોઈન્ટ છે, આ બધા છે એ એપ્લિકેશન સોફ્ટવેર છે. ધંધાકીય વિનિયોગ જેવા કે સંગ્રહિત ડેટામાંથી અહેવાલ, રિપોર્ટથી પ્રિન્ટ કરવો, બિલ તૈયાર કરવા, પગારપત્રક બનાવવું, હાજરીની નોંધ કરવી, વિદ્યાર્થીનું ગુણપત્રક પ્રિન્ટ કરવું,
वर्ड प्रोसेसिंगनुं कार्य कंपनीनी जे प्री प्रिंटिंग स्टेशनरी उपर कंपनीए जे नक्की करेला माळखा प्रमाणे कंपनीनुं पगारपत्रक बनाववा वगैरे कार्यो छे એપ્લિકેશન સોફ્ટવેરની મદદથી કરી શકાય છે. એપ્લિકેશન સોફ્ટવેરની મદદથી શું કરી શકાય કે ઉપયોગ કરતા એટલે કે આપણે છે વિનિયોગને લગતા છે કોઈ ચોક્કસ કાર્ય છે સેવા આપણને આપણે જેમ કે એમએસ ઓફિસ છે એ એપ્લિકેશન સોફ્ટવેર છે જેમાં ધંધાના માટે કે ભાઈ ડેટામાં આવેલા જે રિપોર્ટ છે એને શું કરે છે પ્રિન્ટ કરે, બીજું બિલ તૈયાર કરે, પગારપત્રક છે આપણને બનાવવામાં સરળ બને. ત્યારબાદ કંપનીની અંદર જે કર્મચારી છે એવી રીતે શાળા કોલેજની અંદર છે વિદ્યાર્થીની જે હાજરીની નોંધ કરવી હોય તો આ એપ્લિકેશન સોફ્ટવેરમાંથી કરી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થીનું ગુણપત્રક છે પ્રિન્ટ કરવું, ડેટા એન્ટ્રી કરવી, વર્ડ પ્રોસેસિંગનું કાર્ય કંપનીની જે પ્રી પ્રિન્ટિંગ સ્ટેશનરી ઉપર કંપની જે નક્કી કરેલા માળખા પ્રમાણે કંપનીનું જે પગારપત્રક બનાવવા આ વગેરે કાર્ય છે એ એપ્લિકેશન સોફ્ટવેરની મદદથી છે તમે કરી શકો છો. હવે ત્યાર પછી આગળ જોઈએ પ્રચલિત કોમ્પ્યુટર્સ. ટેકનોલોજીનો વિકાસ થતા વિવિધ કોમ્પ્યુટર્સ છે હાલમાં ઉપલબ્ધ છે, જેમની નીચે આપણે જોઈએ તો એમાં પહેલું છે ડિજિટલ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરને કોઈ પણ પેઢીના પ્રોગ્રામની ભાષામાં સૂચના આપવામાં આવે અંતે એક તે અંક 0 અને 1ની શ્રેણીમાંથી રજૂ કરે છે. આ પ્રકારના કોમ્પ્યુટર્સથી ડિજિટલ કોમ્પ્યુટર્સથી કહેવામાં આવે છે. ત્યાર પછી છે એનાલોગ કોમ્પ્યુટર. જે કોમ્પ્યુટર અંકોને બદલે જે વોલ્ટેજના જે કંપની વિસ્તાર કરંટ અથવા આવૃત્તિ અથવા ફેજનો જે સુરક મિશ્રણનો ઉપયોગ કરે તેને એનાલોગ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. ત્યાર પછી હાઇબ્રિડ કોમ્પ્યુટર છે. જે કમ્પ્યુટર ડિજિટલ અને એનાલોગ કોમ્પ્યુટર આ બંને પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે હાઇબ્રિડ કોમ્પ્યુટર છે. ત્યાર પછી અંગત અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટર, જેમાં લેપટોપ પણ અંગત કોમ્પ્યુટર. આ પ્રકારના કોમ્પ્યુટર સૌથી પ્રચલિત કોમ્પ્યુટર સિસ્ટમ છે. તે વાપરવામાં અને કિંમતમાંથી સસ્તા અને પરવડે છે. સામાન્ય રીતે રોજિંદા ધંધાકીય કાર્યમાંથી વ્યવસ્થિત રીતે વાપરવામાં આવે છે. ડેસ્કટોપ કોમ્પ્યુટર ઓફિસ જેવી કોઈ ચોક્કસ જગ્યાએ જે રોજિંદી ગણિતી કાર્યો કરવામાંથી વપરાતા આવે છે. અને અદ્યતન કોમ્પ્યુટરના સિસ્ટમ જે બોક્સ સાથે મોનિટર, કીબોર્ડ અને માઉસનો પણ સમાવેશ થાય, જે અંગત અને ડેસ્કટોપ કોમ્પ્યુટર હોય છે કે જેની સાથે મોનિટર, સીપીયુ બોક્સ, માઉસ, પ્રિન્ટર અને કીબોર્ડ જેની સાથે જોડવામાં આવે છે જે અંગત અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ આપણે લેપટોપ. લેપટોપ ખોળામાં રાખી શકાય તેવા કોમ્પ્યુટર પાતળા સ્ક્રીન સહિત વજનમાં ઘણા હળવા અને સહેલાઈથી ગમે ત્યાં તમે ફેરવી શકાય તેવા જે પોર્ટેબલ હોય છે તેના નાના કદને કારણે તેને નોટબુક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. લેપટોપ કોમ્પ્યુટર્સ જે વપરાશ માટેનું એક અંગત કોમ્પ્યુટર છે. લેપટોપમાં ડેસ્કટોપ જેવા ઘટકો એક જ યુનિટમાંથી આવેલા હોય છે, જેમાં સ્ક્રીન, કીબોર્ડ, નિર્દેશ કરવા માટેના એકમો, જે ટચપેડ અથવા પોઇન્ટિંગ સ્ટીક જેવા સ્પીકરનો છે તેમ સમાવેશ થાય છે. લેપટોપ કોમ્પ્યુટર બેટરી ઉપરથી કામ કરી શકાય હોવાથી જે મુસાફરી વખતે પણ કાર્ય કરી શકાય છે. તો આ જે લેપટોપ કોમ્પ્યુટરની વાત. ત્યાર પછી છે અલ્ટ્રાબુક કોમ્પ્યુટર. આજકાલ લેપટોપની એક પાતળી આવૃત્તિ પ્રચલિત થાય છે જેને અલ્ટ્રાબુક કોમ્પ્યુટર કહેવામાં આવે છે. એક સામાન્ય લેપટોપ કરતાં જે અલ્ટ્રાબુકનું કદ છે નાનું અને વજન ઓછું હોય છે. અલ્ટ્રાબુક કોમ્પ્યુટિંગ ટેકનોલોજીમાં બેટરીની જે લાઈફ છે લાંબી હોય છે તથા તેમાં શક્તિશાળી અને ઓછા વોલ્ટેજવાળા જે પ્રોસેસરનો છે ઉપયોગ થાય છે. તો આ હતું અલ્ટ્રાબુક કોમ્પ્યુટર. ત્યાર પછી હેન્ડહેલ્ડ કોમ્પ્યુટરની અંદર, હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર હાથમાં રહી શકાય તેવા કોમ્પ્યુટરને હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર છે અથવા પામટોમ કોમ્પ્યુટર અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ જાણીતા છે. હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર લેપટોપની સરખામણીમાં કદમાં નાના અને કોઈ પણ જગ્યાએથી આસાનીથી લઈ શકાય છે. હેન્ડહેલ્ડ કોમ્પ્યુટરની સ્ક્રીન સામાન્ય રીતે ટચ સ્ક્રીન છે હોય છે. તેની પર પેન જેવી સ્ટાઇલ્સનો ઉપયોગ પણ કરી શકાય છે.
અને સ્ક્રીન પર હાથ વડે લખેલ માહિતીને સીધા નિવેશ કરી શકાય છે। આયોજિત મુલાકાત માટેનું એ વિગતવાર નોંધપાત્ર બનાવવા માટે સંપર્કમાં રહેલી વ્યક્તિઓના નામ સરનામાની માહિતીનો સંગ્રહ કરવા માટે તેમજ વિવિધ રમતો રમવા માટે જેવા કાર્યો માટે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટરથી ઉપયોગી બને છે। ત્યાર પછી વાત કરી ટેબ્લેટ કોમ્પ્યુટર। ટેબ્લેટ કોમ્પ્યુટર જે પોર્ટેબલ અને હરતા ફરતા ગણતરી કરવા માટેનું એક સાધન છે। ટચ સ્ક્રીનની સગવડતા ધરાવતા એક મોટા મોબાઈલ ફોનની જેમ ટેબ્લેટ કોમ્પ્યુટર એક મોબાઈલ પણ કોમ્પ્યુટર છે। તે સામાન્ય રીતે સ્ક્રીન ઉપરના વાસ્તવિક કીબોર્ડ પ્રત્યક્ષ પણ હકીકતમાં નહીં તેવું કીબોર્ડ એક નિષ્ક્રિય સ્ટાઇલ પેન જેના વડે ડિજિટલ પેનનો ઉપયોગ કરી શકાય છે। આવા ટેબ્લેટ કોમ્પ્યુટરમાં કીબોર્ડની જરૂર હોતી નથી। ટેબ્લેટ કોમ્પ્યુટરના પાછા બે પ્રકાર છે જેમાં સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ। તો એમાં સ્લેટ ટેબ્લેટમાં સ્લેટ ટેબ્લેટ એક એવા પ્રકારનું ટેબ્લેટ છે જેમાં કીબોર્ડ જોડેલું હોતું નથી, જો કે માંગણી કરવાથી કીબોર્ડથી એમાં લગાવી શકાય છે। ત્યાર પછી છે કન્વર્ટર ટેબ્લેટ। કન્વર્ટર ટેબ્લેટમાં પીસી મૂળભૂત રીતે સ્ક્રીન સાથેનું લેપટોપ કોમ્પ્યુટર છે જેનો સ્ક્રીન જે હોવરગડીની જેમ પણ ફરી શકે કે ભાઈ જેની સ્ક્રીન છે તમે ગમે તેમ ફેરવી શકો। બે ભાગને જોડનારો જે નકુશો એક કડી જેમાંથી એક ભાગ સ્થિર રહીને બીજો ભાગ છે ગોળ ફરી શકે કે ભાઈ જેની સ્ક્રીન છે એક ભાગ છે સ્થિર હોય છે અને બીજો ભાગ છે ઉપરનો ભાગ છે તમે મૂવમેન્ટથી કરી શકો છો જેમાં એ પ્રકારની જે કડી અથવા નકુશોથી ફિટ કરેલો હોય છે। બીજો ભાગ છે ગોળ ફરી શકે અને કીબોર્ડ છે ઉપર વળી પણ શકે છે। તો આ હતું ટેબ્લેટ કોમ્પ્યુટર જેમાં સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ। ત્યાર પછી છે વેરેબલ કોમ્પ્યુટર। વેરેબલ કોમ્પ્યુટર બોડી બોર્ન કોમ્પ્યુટર તરીકે પણ જાણીતા છે જે બંગડી એટલે અથવા કંકણ જે લટકણિયું આપણે કહી શકાય જે ચશ્મા અને અંગૂઠી જેવા વિવિધ સ્વરૂપમાં છે પણ હાલમાં ઉપલબ્ધ છે। વેરેબલ કોમ્પ્યુટર ગણતરી કરવા માટેના અતિ બારીક એક એકમ છે જે કોઈ વ્યક્તિ દ્વારા છે પહેરી શકાય છે કે ભાઈ બંગડી છે લટકણિયું છે જેમાં રાખી શકાય છે તે માનવ શરીર ઉપર રાખવામાં આવતા હોતી તે ઘણા નાના અને વજનમાં હલકા હોય છે। આ પ્રકારના મશીન પહેરવાથી ગણતરી કરવાની સિસ્ટમના સતત સંપર્કમાં રહી જેની ક્રિયાપ્રતિક્રિયા કરવા સમર્થ થઈ શકાય છે। આ એકમને ચાલુને બંધ કરવાની જરૂર ઓછી પડે। આ એકમ જે મલ્ટીટાસ્કિંગ એક સાથે અનેક કાર્યો કરવા માટે છે સમર્થ છે। ઘણી વખત આવા એકમને ઉપયોગ કરતા જે શરીર અને અથવા મગજ અતિરિક્ત પૂરક જે ભાગ તરીકે છે ગણવામાં આવે છે। આ એકમ નાની જે પ્રોગ્રામ્સ જેમાં જે એક સીપ જેવા ભિન્ન વેરેબલ કોમ્પ્યુટરની જે પ્રાણીના જે હલનચલનની દેખરેખ માટે છે આ વેરેબલ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રાણીના કાન જેવા કોઈ અંગત ઉપર જે અગાઉથી પ્રોગ્રામ કરેલ તથા વજનમાં હલકી જે માઇક્રો પ્રોસેસર સીપ છે જોડી દેવામાં આવે છે। આ સીપ કોઈ પ્રદેશમાં જે પ્રાણી હલનચલન પર દેખરેખથી રાખી શકાય। તો આ હતા કોમ્પ્યુટરના પ્રકારો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે પાઠ છે બે કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ છે જેમાં આપણે કોમ્પ્યુટરનો ઇતિહાસ એનિયાક તેમજ હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની જે પેઢીઓ અને સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ અને ત્યારબાદ સોફ્ટવેરના પ્રકાર જેમાં સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર ત્યાર પછી જે પ્રચલિત કોમ્પ્યુટર્સ એટલે કોમ્પ્યુટરના પ્રકારો વિશે આપણે માહિતી મેળવી। તો અહીંયા જે પાઠ છે આપણે પૂરો કરીએ છીએ અને દરેક વિદ્યાર્થીને એક નિવેદન કે આ જે વિડીયો છે દરેક શાળાના આવતા હોય પૂરેપૂરો ધ્યાનપૂર્વક જોવે એનો અભ્યાસ કરે
જેમ આવતું જે ગૃહકાર્ય છે એનો પણ નોટબુકમાં ઉતારે। તો અહીંયા છે આપણે પાઠ છે બેસી પૂરો કરીએ છીએ। આપનો દિવસ શુભ રહે। જય સ્વામિનારાયણ।